નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાહન આરસી સાથે આપણો મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, વાહન આરસીને લગતા જે આરટીઓને લગતા કામ છે તે જો તમે ઓનલાઈન જ કરવા માંગતા હોય તો તમારી આરસી સાથે મોબાઈલ નંબરનું લિંક હોવું જરૂરી છે. તો જો મોબાઈલ નંબર લિંક ન હોય તો મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો, તથા કદાચ તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયેલો હોય તો તેને અપડેટ કઈ રીતે કરવો, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે વાહન આરસીને લગતા આરટીઓના જે ઓનરશીપ ટ્રાન્સફર એટલે કે માલિકી ફેર, સરનામું બદલાવવું હોય કે ગિરોખત દૂર કરવું હોય તો આવી વિવિધ સર્વિસ છે તે તમે ઓનલાઈન એકદમ સરળતાથી મેળવી શકો. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે આગળ વિગતવાર માહિતી મેળવતા જઈએ, જેના માટે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝરમાં ગૂગલ ખોલી લીધું છે. તમે તમારા મોબાઈલમાં બ્રાઉઝર ખોલી અને ત્યાર પછી તમારે પરિવહન સર્ચ કરવાનું રહેશે અને ત્યારબાદ ઓકે આપશો એટલે તમને જે પરિવહન સેવાની ઓફિશિયલી વેબસાઇટ છે તે પહેલી જ લિંક આપણને જોવા મળી જશે, parivahan.gov.in. આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો તમારા એડ્રેસ બારમાં સીધા ડાયરેક્ટ parivahan.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. તો આ પ્રમાણેની વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમને મેનુઓમાં બીજા નંબરનો મેનુ ઓનલાઈન સર્વિસનો જોવા મળી જશે, જેમાં આપણે ક્લિક કરી અને વ્હીકલ રિલેટેડ સર્વિસનો જે પહેલો જ સબ મેનુ છે તે જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવશે, તો તેમાંથી આપણે અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને સ્ટેટ સિલેક્ટ કરતાની સાથે જ આ પ્રમાણે આપણને એક બીજી સાઇટ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાર પછી અહીંયા મિત્રો આપણે વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી અને પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ પ્રોસેસ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું. તો પ્રોસેસ બટન ઉપર ક્લિક કરું છું. જે ક્લિક કરતાં આપણને અહીંયા જે ફેસલેસ સર્વિસ વિથ આધાર એટલે કે ફેસલેસ સર્વિસ ઉપલબ્ધ છે તે આપણને જોવા મળી રહી છે. તો આટલી અલગ અલગ 7 સેવાઓ છે તે ઓનલાઈન ફેસલેસ આપણને ઉપલબ્ધ થાય છે. તો અહીંયા આ જે મેસેજ આવ્યો તેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે અને અહીંયા આપણને જે ઓનલાઈન સર્વિસ અવેલેબલ છે તેના અલગ અલગ શોર્ટકટ્સ તમને જોવા મળી જશે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જે સર્વિસનું મેનુ છે તેના ઉપર ક્લિક કરીને પણ આ સેવાઓ માટે જઈ શકીએ છીએ. તો તેમાં અહીંયા તમને મોબાઈલ નંબર અપડેટનું એક આઇકન છે તે જોવા મળે છે, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો અહીંયા સર્વિસમાં જઈ અને એડિશનલ સર્વિસમાં અપડેટ મોબાઈલ નંબરનો ઓપ્શન છે તેના ઉપર પણ ક્લિક કરી શકાય છે. તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે ક્લિક કરી લેવાનું રહેશે અને તે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનો એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળશે, જેમાં આપણને જણાવેલ છે કે અહીંયા જણાવ્યા મુજબના અલગ અલગ જે સ્ટેટ છે તેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. તો અહીંયા આપણે યસ બટન ઉપર ક્લિક કરી દઈશું, તો અહીંયા આપણને ગુજરાતમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે તે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત મેન્શન થયેલું છે. તો યસ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કર્યા બાદ આ પ્રમાણેનું મોબાઈલ નંબર અપડેટ કરવા માટેનું એક વર્ચ્યુઅલ ફોર્મ ખુલી જાય છે, જેમાં આપણે અહીંયા સૌ પ્રથમ આપણો વ્હીકલનો જે રજિસ્ટ્રેશન નંબર હોય તે દાખલ કરવાનો છે, ત્યાર પછી ચેસિસ નંબર આપણે અહીંયા દાખલ કરી લેવાનો છે, ત્યારબાદ આપણો જે એન્જિન નંબર હોય તે એન્જિન નંબર પૂરેપૂરો અહીંયા દાખલ કરી દેવાનો છે, ત્યાર પછી આપણા વાહનની રજિસ્ટ્રેશન ડેટ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન એટલે કે ફિટનેસ વેલિડ અપ ટુ, જે ફિટનેસ ક્યાં સુધી વેલિડ છે તેની ડેટ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી શો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની વિગતો જોઈશું. તો મિત્રો આપણે અહીંયા તમામ વિગત દાખલ કરી લીધી છે, હવે શો ડિટેલના બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં અહીંયા નીચે બીજા 3 બોક્સ આપણી સામે ખુલી જાય છે, જેમાં અહીંયા આપણે આપણો આધાર નંબર દાખલ કરવાનો છે, ત્યાર પછી જે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય
તે નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને આટલી વિગત દાખલ કરી નીચે આ ચેકબોક્સમાં ચેકમાર્ક કરી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો મેં અહીંયા તમામ વિગત દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી લઉં છું। તો ક્લિક કરતાની સાથે જ આપણી સામે બીજાની નીચે બે બોક્સ જોવા મળે છે જેમાં એક્ઝિસ્ટિંગ મોબાઈલ નંબર ઇન વાહન। તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી આરસી સાથે મોબાઈલ નંબર લિંક નથી અને તેની બાજુમાં એક્ઝિસ્ટિંગ ઓનર નેમ ઇન વાહન, તો અહીંયા જે ઓનર હોય તેનું નામ જોવા મળી જશે। ત્યારબાદ આપણે અહીંયા અપડેટ મોબાઈલ નંબરનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા અપડેટ મોબાઈલ નંબર બટન ઉપર ક્લિક કરી લઉં છું। તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખુલી જાય છે અને જેમાં મેસેજ લખેલ છે મોબાઈલ નંબર હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી। તો અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો આ પ્રમાણે તમે તમારી આરસી સાથે એકદમ સરળતાથી તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો અથવા તો જો તમારો મોબાઈલ નંબર બદલાયેલો હોય તો તેને અપડેટ કરી શકો છો। અને મોબાઈલ નંબર અપડેટ થઈ ગયા બાદ તમે વાહન આરસીને લગતી આરટીઓને લગતી વિવિધ જે ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે તે સેવાનો તમે ઘરે બેઠા જ ઓનલાઈન લાભ લઈ શકો છો। તો મિત્રો આશા રાખું કે તમારી વાહનની આરસી બુક સાથે મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।